આદિવાસી છોડોડિયા સાહેબ આદિવાસી મેં આદિવાસી તમે આદિવાસી ને રોકો મને નંબર આપો તો મને થોડો સામાન્ય માણસ કહેવાય આપી દો કલેક્ટર સાહેબ નો નંબર આપો આપો ને નંબર નંબર આપો મને એટલે અમે વાત કરીએ નહીં તો અમે ત્યાં મળવા જઈએ આ બાજુ આવજો એટલે વાત કરો ને સાહેબ ડોડિયા સાહેબ મારા ભાઈ મારા આદિવાસી ભાઈ ડોડિયા સાહેબ તમે અમને રોકો છો આ દેશની કમનસીબી છે કે એક આદિવાસી માટે આદિવાસી રોકી રહ્યો તમે અમને કેમ રોક્યા અહીંયા રાતીપુરા ચોકડી પર હે સાહેબ જકાત નાખે કંઈક જવાબ તો આપો તમારી પાસે કંઈક કાગળ હોય તો એનો જવાબ આપો સાહેબ જે ઓ સાહેબ અમને જવા તો દો સાહેબ અમને કેમ રોકો છો અમને જવા દો અમે કોઈ ગુનો કર્યો છે આ દેશના માણસો જ છે અમે સાહેબ પાકિસ્તાનથી નથી આવ્યા ઓ સાહેબ અમે પાકિસ્તાનથી નથી આવ્યા આ દેશના જ માણસો છે અમે કહેતા હોય તો અમારું આધાર કાર્ડ બી બતાવીએ અમારી ઓળખ બી બતાવીએ સાહેબ ઓ સાહેબ ઓ સાહેબ રિક્વેસ્ટ કરીએ કહેતા હોય તો પગે બી લાગુ દંડવત પ્રણામ કરું સાહેબ જવા તો દો મારે જવું છે સાહેબ ઓ સાહેબ ઢોડિયા સાહેબ મારા આદિવાસી જ ભાઈ છે પણ મને રોકી રહ્યા છે આ અમારા કમનસીબી છે આ દેશથી ચાલુ મૂકી ચાલુ છે તો કેમ જવા દેવામાં નથી આવતા આટલી બધી ચેકિંગ કઈ ક્યાં બોમ્બ પડવાના છે કોઈ હે સાહેબ સાહેબ કોઈ કોઈ કારણ તો કહો અટકાવી છે તો અમારી ગાડીને જવા તો દો કોણ ચલાવે તમારી ગાડી અમે તો આદિવાસી છે આ દેશના લોકો છે અને આદિવાસીઓને બી અટકાવવામાં આવી રહ્યા છે તમે એક મિનિટ એનું કારણ તો કોઈ સાઈડમાં આવી જાઓ બે મિનિટ કઈ રીતે સાઈડમાં આવું સાહેબ બે મિનિટ સાઈડમાં સાઈડમાં આવું છું પણ મને કહો તો ખરા અમને અમને મને જવા કેમ નથી દેવા જવા જવા દો બાજુમાં આ રસ્તો કેમ બાજુમાં આવી જાઓ આ રસ્તો કઈ કોઈનો પ્રાઇવેટ રસ્તો છે બાજુમાં આવી જાઓ અમને જવા દો અમને જવા દો પ્રાઇવેટ પ્રોપર્ટી હોય ને તમે આવું કરો આ એક જાહેર માર્ગ છે અમને જવા કેમ નથી દેવામાં આવતા કેટલા આઝાદ છે ને અમને કેમ ગુલામી જેમ રાખવામાં આવી રહ્યા એટલે તમને શાંતિ અમે તો કશું નથી આખા ખુલ્લા છે ના ના અમને જવાબ આપો ને સાહેબ આ પાંચમી અનુસૂચિત ક્ષેત્ર છે આદિવાસી અનુસૂચિત ક્ષેત્ર છે એમાં આદિવાસીઓની આટલી બધી ગુલામી કેમ સાહેબ કરીએ છીએ અમે જઈએ કેમ રોકવામાં આવ્યા છે નહીં તમને એવું હોય તો જવા દો મને મારો રસ્તો છે મારા રસ્તામાં જવા દો મેં તો કાગળ બતાવો અમને જવા દો તમે મારા મોટા સાહેબ છો આ ઢોડિયા સાહેબ આદિવાસી જ લાગે છે અને આદિવાસીઓને રોકી રહ્યા છે સાહેબ આ આપણી કમનસીબી છે કે આદિવાસીઓ એમની સ્વતંત્રતા માટે જ્યારે આંદોલન કરે છે ત્યારે આદિવાસીઓ જ રોકે છે મારે જવું છે મેં ડોક્ટર છું ગાયનેકોલોજીસ્ટ છું ઇમરજન્સી બી હોય અને તમે મને જવા નથી દેતા આ કેવી વાત છે તમે કાગળ બી નથી બતાવતા મને કે આના માટે મને રોકો છો ઓ ઢોડિયા સાહેબ મારા આદિવાસી સાહેબ આદિવાસીઓને કેવી રીતે હેરાન કરે છે આ દેશની કામ કરવી છે ચાલો આગળ 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 સાહેબજી ઢોડિયા સાહેબ મને જવા તો દો મને કાગળ તો બતાવો હું બી આદિવાસી તમે બી આદિવાસી એક આદિવાસી જઈ રહ્યો છે એને આદિવાસી રોકી રહ્યો છે આ કેવી કામ નસીબી છે આ દેશ ને એમને પૂછી લેજો હે ઢોડિયા સાહેબ તમે મને મારા કામ માટે રોકી રહ્યા છો એક તમે બી આદિવાસી ને મેં બી આદિવાસી પાંચમી અનુસૂચિત ક્ષેત્ર જ્યાં આદિવાસી સ્વતંત્ર હોય એવા એવી જગ્યામાં આદિવાસીઓને આદિવાસી રોકે છે આ કેવી કમનસીબી છે ઓ સાહેબ કઈક જવાબ તો આપો કઈક તો બતાવો મને કાગળ ઓ ઢોડિયા સાહેબ આજે અમે આ કેવડિયા નસવાડી બાજુ જઈ રહ્યા છીએ અને અમને અહીંયા રાજપીપળા જકાત નાકા પાસે રોકવામાં આવ્યા છે પોલીસ દ્વારા અમને કોઈ કારણ આપવામાં નથી આવતું આપણા આદિવાસી સાહેબ છે ઢોડિયા સાહેબ એ મને આદિવાસી ને બધા આદિવાસીઓને રોકી રહ્યા છે અત્યારે કોઈ જવાબ નથી આપતા કે કેમ રોકી રહ્યા છે એટલે આ આપણી દેશની કમનસીબી છે કે આદિવાસીઓને મારવા માટે આદિવાસીઓને ખતમ કરવા માટે આદિવાસીઓની જમીનો લૂંટવા માટે આદિવાસી સાહેબો જ આપણને
રોકી રહ્યા છે. આ દેશની કમનસીબી છે. આ ડોડિયા સાહેબ નો ફોટો બતાવો જે મોબાઈલ માં. આ સાહેબ છે ને, આ ડોડિયા સાહેબ છે, એ આદિવાસી છે એક, અને આદિવાસીઓ આપણે નેતા રોકવા માટે આ સાહેબ જ આપણને રોકી રહ્યા છે. આ દેશની કમનસીબી છે. આનો દિવસ છે, આજે ગાંધી જયંતિ છે સાહેબ. અમે અમારા હાથમાં નથી હથિયાર, તો બી અમને તમે ડોડિયા સાહેબે રોક્યા છે. પાંચમી અનુસૂચિત ક્ષેત્રમાં આવે છે રાજપીપળા. એટલે આજે અમારો આ તો સ્વતંત્રતાનો અધિકાર છે, પણ આ ડોડિયા સાહેબ બી આદિવાસી ને મેં બી આદિવાસી. મેં ડોક્ટર ને આ સાહેબ, આ મોટા સાહેબ છે પોલીસ, પણ આપણા કામો માટે, આપણા આદિવાસીઓના પ્રશ્નો માટે, આપણા જે સવાલો છે, જળ જંગલ જમીનના અધિકારો છે, એને જે આપણે મળવા જોઈએ સંવિધાનિક અધિકારો, એ સંવિધાનની રીતે આપણે લેવા તૈયાર છે. પણ આ ડોડિયા સાહેબ, આપણા આદિવાસી સાહેબ આપણને રોકી રહ્યા છે. આપણી બહુ મોટી કમનસીબી છે. ગાંધી જયંતિના દિવસે, સત્ય અને અહિંસાના દિવસે, અમારા હાથમાં કોઈ હથિયાર ના હોવા છતાં અમને આજે અહીંયા જકાતા કે રોક્યા છે. આ દેશના આદિવાસીઓ ક્યાં ખતમ થઈ જશે, મરી જશે, આવા સાહેબ એ લોકો જ આપણને આગળ કરી દેશે. તો આ દેશની સરકાર અને આ દેશની પૂંજીવાદ આવું કામ કરી રહ્યું છે. આદિવાસીઓ જાગો, નહીં તો તમારે તમારી જમીનો બી જતું રહેશે, જંગલ બી, પાણી બી, તમારે ભીખ માંગવાનો વારો આવશે. આ એ પરિસ્થિતિનું નિર્માણ આ દેશમાં થઈ રહ્યું છે. નહીં જાગો તો આવતીકાલે મરવાનો દિવસ છે. જય જોહાર, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી. અમને જવા તો દો, અમારો રસ્તો છે, તમારા ઘરનો રસ્તો નથી. આ સાહેબ તમારી 10 મિનિટ થઈ સાહેબ. આ પાંચમી અનુસૂચિત ક્ષેત્ર છે સાહેબ, પ્લીઝ અમને જવા તો દો સાહેબ. અમારા રસ્તે, અમારા હાથમાં નથી હથિયાર, નથી લાકડી. અરે ભાઈ, અમે રસ્તો નથી રોક્યો, અમે કેમ એવું કહું છું? આ બાજુ આવી જાઓ, રસ્તો રોકાય છે. આ બાજુ રસ્તો તો અમારો જ રોક્યો છે, તો અમે તો રસ્તો તો રોકવાનો. તમારાથી જ રોકાય તો અમારે કાગળ બતાવો. તમારાથી જ રોકાય તો અમને રોક્યા છે એનું કાગળ બતાવો. કાગળ કલેક્ટર ઓફિસ માંથી તો સાહેબ તમને ઓર્ડર આપ્યો હશે ને? તમને ઓર્ડર આપ્યો હશે ને કલેક્ટર સાહેબે? કલેક્ટર સાહેબે તમને ઓર્ડર આપ્યો હશે ને? કલેક્ટર સાહેબે તમને ઓર્ડર આપ્યો હશે ને? આદિવાસી સાહેબ જ આદિવાસી નો મેરિટ ને બોલાવી લો. આદિવાસી ની વચ્ચે પડ્યા છે એ આપણી માટે ખુબ કમ નથી. જવા દો અથવા તો કાગળ બતાવો. ગરીબો ને મારવા માટે જ આ સાહેબો અહિયાં છે. બધા ગરીબો ની ગાડીઓ રોકે અને પૈસા વાળા હોય એમની ગાડીઓ આ મોટી મોટી જવા દે છે. બધા જાગો, ગરીબો, આદિવાસીઓ, દલિત, ઓબીસી, ગરીબ લોકો જાગો, નહીં તો આ પોલીસ તમને મારી નાખશે. આ દેશમાં તમને મારી નાખશે. એક દિવસ ભીખ માંગવાનો વારો આવશે. નહીં જાગીએ તો